ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું બટેટાનું છાલવાળું શાક. ઘણા બધાએ કમેન્ટ કરી કે બટેટાનું છાલવાળું શાક બનાવો, તો આજે આપણે બનાવશું બટેટાનું છાલવાળું શાક. બનાવવા માટે આપણે આ બટેટા લીધા છે, લગભગ 500 ગ્રામ જેટલા બટેટા છે. બટેટાને આપણે એકવાર પાણીમાં એકદમ પલાળીને થોડીક વાર રાખી દેવાના, એટલે નહીં અમુક જે ધૂળ કે હોય તો નીકળી જાય એમ. તો આ રીતે એકદમ ધોઈને સાફ કરી લેવાના. અને થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને ધાણા જીરું લીધું છે આપણે 2 ચમચી. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. થોડીક આપણે હળદર લીધી છે અને 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી. તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે. પહેલાં આપણે બટેટાને સુધારી લેશું. તો આના આપણે થોડાક મોટા ટુકડા કરશું એમ. આ રીતે આપણે થોડાક આટલા મોટા કરશું એમ. તો આ રીતે આપણે સુધારી લેવું. સુધારીને આપણે એને પાછું એકદમ ધોઈ નાખશું સરસથી એમ. આ રીતે આપણે બધા બટેટા સુધારી લેવું. બટેટા આપણે આ રીતે સુધારી લીધા છે અને ધોઈ નાખ્યા છે. તો હવે આપણે વઘાર કરી લેવું. અને આપણે કુકરમાં બનાવશું. તો આ કુકર લીધું છે આપણે, ગેસ ચાલુ કરશું આપણે અને એમાં આપણે તેલ નાખશું. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખવાનું છે. એ તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં બટેટા નાખી દેવું. એને આપણે થોડીક વાર આ રીતે તેલમાં તેલમાં ફેરવશું બટેટાને. એકાદ મિનિટ માટે આપણે આને તેલમાં આ રીતે ફેરવવાનું. આ શાક મારા મમ્મીને એને ત્યાં બહુ બનાવે છે, મને બહુ ભાવે છે. અહીંયા મારે છોકરા પહેલાં ખાતા છાલવાળું, પણ હવે નથી ખાતા એમ, એટલે ઓછું બનતું હોય. પણ અમારે ત્યાં બહુ બનાવે એમ, કે સાંજે ઘણીવાર ખીચડીને આ શાક બનાવે. આ વખતે જ હું ગઈ હતી ત્યારે મારા ભાભીને કીધું હતું મેં કે કેદીનું નથી ખાધું એમ છાલવાળું શાક. એને પૂછ્યું શું શાક ખાવું છે એમ, મેં બટેટાને છાલવાળું કેદીનું નથી ખાધું તો એ બનાવો એમ. આ રીતે આપણે થોડીક વાર તેલમાં ફેરવવાનું, પછી આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી દેવું. આ શાકને ગરમા ગરમ બહુ સારું લાગે છે ખાવામાં. જ્યારે જમવા બેસવાનું થોડીક વાર હોય ને ત્યારે કરવાનું. કુકરમાં બહુ વાર નહીં લાગે, 2 વિસલ થાય એટલે થઈ જાય એમ. હવે આપણે ધાણા જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું. તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આ કાશ્મીરી લાલ મરચું છે એટલે આનો કલર હશે, તીખાશ એટલી બધી ના હોય. આ રીતે આપણે તેલમાં મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં પાણી નાખી દેવું. તો બટેટાની ઉપર થોડુંક પાણી હોય એ રીતનું કરવાનું, એટલે સહેજ રસ બસતું હોય છે. આ શાક એકદમ કોરું નથી હોતું. આ રીતે બટેટા ઉપર થોડુંક પાણી હોવું જોઈએ એમ, એ રીતનું પાણી નાખવાનું આપણે. આ રીતનું તો આપણે કુકરને બંધ કરી દેવું અને હવા ભરાય ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખશું. પછી ધીમો કરી અને 5-1 મિનિટ એમ પાકવા દેવું એમ. પછી 2 વિસલ મારીને બંધ કરી દેવું.
આપણે આ કુકરમાં બે વિસલ થઈ ગઈ છે, હવે આપણે ખોલીને જોઈ લઉં. આ રીતનું આપણે થોડોક રસો રાખવાનો એમ. બટેટા આપણા એકદમ સરસ ચડી ગયા છે. આપણે આમાં લીલા ધાણા નાખી દઉં. સેજ આપણે આ રીતે દબાઈ દેવાનું એટલે એક બે બટેટા ભાંગી જાય ને રસો સરસ આપણો ઘાટો થઈ જાય એમ. આ રીતે અને આપણે હવે પ્લેટમાં સર્વ કરી લઉં. એકદમ સિમ્પલ ને સાદું શાક એમ, કંઈ વધારે મસાલા નહીં. તૈયાર છે આપણું બટેટાનું છાલવાળું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બટેટાનું છાલવાળું શાક.